પેપર ફૂટી ગયું આ સિરીઝમાં હું તમને ધોરણ દસના ના બધા વિષયના અને બધા સેક્શનના મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન આપીશ જે બેઠે બેઠા તમારી બોર્ડની એક્ઝામમાં જોવા મળશે જેટલા પણ આઈમ્પી ક્વેશ્ચન આપું એકવાર ધ્યાનથી જોઈ લેજો અને એના આન્સર વાંચી જ લેજો તમને ઘણો બધો લાભ થશે તમારી બોડીની એક્ઝામની અંદર બરાબર બધી વસ્તુ તમને બ્લુ પ્રિન્ટ વાઇઝ આપેલી છે એટલે એક વસ્તુ તમારી બોડીની એક્ઝામમાં મિસ નહીં થાય આ ની અંદર હું તમને ધોરણ ના સામાજિક વિજ્ઞાનના સેક્શન સી ના મતલબ કે તન માર્ક વાળા મોસ્ટી ક્વેશ્ચન આપવાનો છું મેં ઓલરેડી સેક્શન ડી માટે વિડીયો બનાવેલો છે અને એ સિવાય બેઝિક ગણિત અને વિજ્ઞાનનો પણ વિડીયો બનાવેલા છે એ તમે ચેનલ ઉપર જઈને જોઈ શકો છો અથવા તો એક પ્લે લિસ્ટ બનાવેલું છે જેનું નામ પણ મેં પેપર ફૂટી ગયું એ જ રાખેલું છે એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો એ પણ તમે પ્લેલિસ્ટના ઓપ્શનમાં જઈને જોઈ શકો છો ચેનલની અંદર હવે સેક્શન સી જે તમારો અઢાર માર્ક જે તમને ખબર જ છે જેમાં તમને પૂછાય છે કેટલા નવ પ્રશ્ન નવમાંથી તમારે લખવાના જે ફક્ત છ પ્રશ્ન ત્રણ માર્કનો એક પ્રશ્ન જે તમારા અઢાર માર્ક અહીંયા થઈ જશે તમે ત્રણ પ્રશ્ન સ્કીપ કરી શકો છો હવે તમારા મોસ્ટ ટાઈમ ચેપ્ટર છે

અહીંથી એકત્રીસ નો ક્વેશ્ચન સેક્શન સી માટે પેલો અને આમ એકત્રીસ પ્રશ્ન રહે બરાબર તમે જોઈ શકો છો હું બધા ક્વેશ્ચન વાંચું છું તમે એકવાર જોઈ લો અથવા તો સ્ક્રીન પર પાડી લેજો અને કાં પેન અને પેપર લઈને બધા ક્વેશ્ચન લખી નાખજો બરાબર આખી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો એ કેવી રીતના કરવી હું તમને વિડીયોના એન્ડમાં જણાવું છું હજુ પેલો ક્વેશ્ચન છે તમે ચિત્ર જે આપેલું છે ને એ ચિત્ર ક્યાં સ્તૂપનું છે ક્યાં રાજ્યમાં આવેલું છે અને આ સ્તૂપ ક્યાં ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે તો તમને સ્તૂપ વિશે ખબર હોવી જોઈએ ક્લિયર છે પછી બત્રીસમું મોહેજો દળો ના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે આમ સાથી કહી શકાય બરાબર તો તમારે આના વિશે લખવાનું છે તેત્રીસમું ગુપ્ત યુગ ભારતીય કલાનો સુવર્ણ યુગ સાથી કહેવામાં આવે છે પછી ગુજરાતના પ્રસિદ્ધ સૂર્ય મંદિર મોઢેરાનો પરિચય આપો પાંત્રીસમું લોથલ એ સમયનું ભારતનું અગત્યનું બંદર હતું એ સમજાવો પછી કાળી જમીનને

શોષણ થવા લાગ્યું છે આ વિધાન સમજાવો બરાબર ભાવ આવશ્યકતા ઉભી થઈ છે આ વિધાન સમજાવો ભાવવૃદ્ધિના કારણો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો ગ્રાહકો કયા પ્રકારે શોષણનો ભોગ બને છે એ તમારે સમજાવવાનું છે ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધ રૂપ પણ છે આ વિધાન સમજાવવું પછી નીચે તમને અલગ અલગ ચીન આપેલા છે મતલબ ચિત્ર આપેલા છે આ ચિત્રના પૂરા નામ તમારે કહેવાના છે આઈએસઆઈ છે પછી એફપીઓ છે પછી એમપીઓ છે બરાબર છે આ ત્રણ તમને પૂછી શકે છે આ સિવાયના પણ ચોપડીમાં જેટલા પણ આ ચિત્ર આપેલા છે એ એકવાર ચિત્ર ધ્યાનથી જોઈ લેવા બરાબર છે ચિત્રવાળા ક્વેશ્ચન હવે બોડીની એકદમ વારંવાર પૂછાતા હોય છે જેમ કે હમણાં એક સ્તુપ વાળો પ્રશ્ન છે પછી આ ચિત્ર વાળો પ્રશ્ન છે પછી તમને કોઈ પાક લહેરાતો હોય ને એવો તમને આપી દે ને પછી માહિતી આપો આ પાક શેનો છે એના વિશે બરોબર તો આ પ્રશ્ન પૂછાતા હોય છે પછી ઓગણ પચાસમો ક્વેશ્ચન લામા સેક્શન સી માં સૌથી છેલ્લો ક્વેશ્ચન મિસ્ટર લોબો એક પ્રસિદ્ધ દુકાનમાંથી જાણીતી કંપનીનું ટીવી ખરીદે છે પરંતુ ગેરંટી સમય પહેલા ટીવી બગડી ગયેલું તો કંપનીને ફરિયાદ કરતા કંપની સંતોષજનક જવાબ આપતી નથી આ સર્જાયેલ પરિસ્થિતિમાં મિસ્ટર લોબોને તમે શું સૂચન કરશો બરાબર છે તો એક સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ કંપની જવાબ ના આવતી હોય તો આપણે શું કરવું પડે ગ્રાહક જે માટે જે ફરિયાદ નોંધાવની હોય છે બરાબર ગ્રાહકને જે પ્રોબ્લેમ આવતો હોય તેના માટે ફરિયાદ નોંધાવવાની હોય છે તે ફરિયાદ ક્યાં નોંધાવવાની એના માટે શું કાર્યવાહી કરવાની આ બધું તમને ચોપડીમાં આપેલું જ છે બરાબર તમારે એના વિશે લખવાનું છે ક્લિયર છે હવે સેક્શન ડી માટે ઓલરેડી મેં તમને વિડીયો બનાવીને કહી દીધું છે આ બધાના આન્સર પણ તમે જોઈ શકો છો બરાબર છે આખી એક પીડીએફ છે મેં તમને ક્વેશ્ચન બધા આપી દીધા છે બરાબર છે આન્સર માટે તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમે કરી શકો છો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં બધી મળી જશે બરાબર એકવાર તમે ચેક કરી શકો છો નોમિનલ ચાર્જ રાખેલો છે જે લોકોને આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય અને પ્રિન્ટ કઢાવી હોય તો પ્રિન્ટ પણ કઢાવી શકશો બરાબર તમારે શું કરવાનું છે જે પણ લિંક આપી લિંક ઉપર ક્લિક કરો એમાં તમારે ફોન નંબર અને ઈમેલ એડ્રેસ નાખવાનું છે જે તમે ઈમેલ આઈડી આપશો ને ઈમેલ આઈડીમાં તમને પીડીએફ મળી જશે તમે પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિક તમને આખી પીડીએફ મળી જશે આની સાથે તમને બધા વિષયની મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આન્સરની પીડીએફ ઓલરેડીની બધી આપી દીધી છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ક્લિયર છે આ તમે જોઈ શકો છો એકવાર તમને મિસ્ટર લબુવાળો આન્સર પણ વચાવી દઉં એટલે સંતોષ થઈ જાય બરાબર છે આર્યું ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો ને છ્યાસી વાળું બરાબર છે એમાં શું કરવું એ તમને અહીંયા આપેલું છે જોઈ શકો છો તો બધી વસ્તુ વ્યવસ્થિત આન્સર તમને અહીંયા ડિટેલમાં આપી દીધા છે તમે પ્રિન્ટ ઘટાડી શકો છો આવી રીતે સ્ટાન્ડર્ડ ગણિત બેઝિક ગણિત પછી સમાજ વિજ્ઞાન ઇંગ્લિશ સંસ્કૃત ગુજરાતી બધાની પીડીએફ અપલોડ કરેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરેલી છે તમે પણ કરી શકો છો બરાબર છે અને સાવ ટોકન ચાર્જ રાખ્યો છે તમારી પાસે જે બજારમાં ગાઈડ મળે છે કે બીજી કોઈ પણ વસ્તુ મળે છે એના કરતાં સાવ નોમિનલ ચાર્જ એના કરતાં અડધાથી ઓછો ચાર્જ છે બરાબર ને તો તમે એકવાર ચેક કરી શકો છો બાકી હું તમને ક્વેશ્ચન તો ફ્રીમાં આપવાનું છું અને આના પછીના વિડીયોમાં હું તમને સેક્શન બી માટેના મોસ્ટ એમ્બી ક્વેશ્ચન આપીશ તો તમે જેની સાથે જોડાયેલા રહેજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં